वेलकम बेक। तो अमदावाद में ध्रुवी फार्मा में कोरोना माटेना टोसिली जुमेब इंजेक्शन 100 यूनिट नो जत्थो आव्यो छे। जे इंजेक्शन लेवा माटे सवारथी लोकोनी लांबी लाइनो लागी छे। महत्वनुं छे के आ इंजेक्शन ऑक्सिजननी घट सर्जाय त्यारे उपयोगमां लेवातुं होय छे। आ इंजेक्शन अमेरिकानी सिप्ला कंपनी द्वारा इम्पोर्ट थाय छे। भारत में मात्र 3000 जेटला इंजेक्शन भारत में इम्पोर्ट कराया छे अने आ एक इंजेक्शन की किंमत रूपया 32000 थी 36000 नी आसपास छे। કોરોનાના ઇન્જેક્શન અમદાવાદમાં આવી પહોંચ્યા છે અને તે ઇન્જેક્શન લેવા માટે જે પેશન્ટના જે પરિવારજનો છે તે ધ્રુવી ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ ખાતે આવી પહોંચ્યા છે। આજે વહેલી સવારથી લાઇન લાગી છે। આપણે ધ્રુવી ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતનું આ ઇન્જેક્શન છે, શું ઇન્જેક્શનનું નામ છે અને કઈ રીતે વિતરણ થાય છે? આ ઇન્જેક્શનનું નામ એક્ટિમરા છે, એનું કન્ટેન્ટ જે છે ટોસિલિઝુમેબ છે। આ ઇન્જેક્શન જે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન છે એ કંપની સિપ્લા કંપની માર્કેટ કરે છે ઇન્ડિયામાં અને આજે સવારે જ અમદાવાદમાં આવ્યા છે। તો આ ઇન્જેક્શન જે આવ્યા છે એ અમે પેશન્ટને એમનું ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન, એનું કોવિડ રિપોર્ટ અને આધાર કાર્ડ આ બધું ચેક કરીને પછી લોકોને એલોકેટ કરીએ છીએ, અમે પેશન્ટને આપીએ છીએ। સાહેબ, કેટલા યુનિટ આવ્યા છે અમદાવાદમાં, કઈ કઈ જગ્યાએ આવ્યા છે, પેશન્ટને આ ઇન્જેક્શન લેવા માટેની પ્રોસેસ શું હોય છે? અમદાવાદમાં તો 125 યુનિટ આવ્યા છે, એમાં મારે ત્યાં 100 યુનિટ આવ્યા છે અને જે પેશન્ટને આપવાની પ્રક્રિયામાં મેં જેમ કીધું એમ કે એનું ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન, આધાર કાર્ડ અને કોવિડ રિપોર્ટ લઈને આપતા હોઈએ છે। આ ઇન્જેક્શનની MRP 40000 રૂપિયા છે, પણ અમે પેશન્ટને લગભગ 32700 ઉપલબ્ધ કરાવીએ છીએ। સાહેબ, હજી કંપની બનાવે છે, એ કંપની ક્યાંની છે, દેશભરમાં એ જ સેલ કરે છે કે એના સિવાય બીજી કંપની છે, ખાસ કરીને આ ઇન્જેક્શનથી પેશન્ટને કઈ રીતે રાહત થતી હોય છે? આ ઇન્જેક્શન સિપ્લા કંપની ઇમ્પોર્ટ કરે છે અને ઓરિજિનલ બનાવે છે, રોશ કંપની બનાવે છે, આ બનતા નથી ઇન્ડિયામાં, આ ઇમ્પોર્ટ થાય છે અને સિપ્લા કંપની એનું માર્કેટિંગ કરે છે ઇન્ડિયામાં અને સિપ્લા કંપની આખા ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે। અમે સિપ્લાના સ્ટોકીસ છીએ એટલે સ્ટોકીસ તરીકે અમને આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે પેશન્ટને આપવા માટે અને એનું જે ઇન્જેક્શન, જે પેશન્ટને કોરોના થયો હોય અને એનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય અને એને વેન્ટિલેટર સુધીની જરૂર પડતી હોય ત્યારે આ ઇન્જેક્શન આપવાથી પેશન્ટનું ઓક્સિજન લેવલ સરભર થાય છે અને એનું એના લંગ્સ ક્લિયર થઈને એ પેશન્ટની જીવ બચી જાય છે। ચોક્કસથી, આપણી સાથે ડિરેક્ટર હતા અને તેમનું કહેવું છે કે 100 જેટલા યુનિટ તેમની કંપનીમાં અત્યારે આવ્યા છે અને તેઓ જે સરકારના ધારાધોરણ છે અથવા તો જે ગાઈડલાઈન છે તે મુજબ પેશન્ટ જે છે તેમના પરિવારજનોને આપી રહ્યા છે અને તેની પ્રાઇસ લગભગ 32000ની આસપાસ છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે જયંતિ ચૌધરી, VTV અમદાવાદ। કોરોનાના 100 જેટલા યુનિટ ધ્રુવી ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે આવ્યા છે અને ત્યાં જે લોકો છે તે ઇન્જેક્શન લેવા માટે આવ્યા છે। ખાસ કરીને કહી શકાય કે આ ઇન્જેક્શન લગભગ 32000 જેટલી કિંમતમાં મળી રહ્યું છે અને જે ક્રિટિકલ પેશન્ટ છે તેમના પરિવારજનો એ ઇન્જેક્શન લેવા માટે આવ્યા છે। ખુદ જ હોસ્પિટલથી પેશન્ટના જે પરિવારજનો હોય છે તેમને ઇન્જેક્શન લેવા મોકલતા હોય છે ત્યારે જે હોસ્પિટલ છે તે લખીને આપતા હોય છે, સાથે સાથે તેમના આઈડી પુરાવાઓ આપે ત્યારે અહીંથી ઇન્જેક્શન આપવામાં આવે છે। ખાસ કરીને કહી શકાય કે ઇન્જેક્શનની ખૂબ જ હજુ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં શોર્ટ જોવા મળી રહી છે। સાહેબ, શું કહેશો, ઇન્જેક્શન લેવા આવ્યા છો, કઈ રીતના આપના કોણ પરિવારજન એડમિટ છે અને કઈ રીતે ઇન્જેક્શન મળી રહ્યા છે? મારા કાકાના મોટા ભાઈ એમાં એડમિટ છે અને અમને આજ સવારથી એના માટે ટ્રાય કરતા હતા તો કોઈ રીતે અમને ખબર પડી કે ધ્રુવી ફાર્મામાં મળે છે તો અમે કોન્ટેક કરીને અહીંયા આવ્યા છીએ, બધા પુરાવા આપી દીધા છે અને અત્યારે વેઇટિંગ કરી રહ્યા છીએ, અમારો નંબર આવે એટલે અમે ઇન્જેક્શન કલેક્ટ કરશું। સાહેબ, શું કહેશો, ખાસ કરીને કોરોના છે, હજુ કેટલાક લોકો કોરોનાને મજાક સમજે છે ત્યારે તમે લાઇનમાં ઉભા છો, તો એક તમારી વેદના લોકો સમક્ષ શું કહેશો? વેદનામાં તો કંઈ નથી, આમણે મને પરમ દિવસે એક ઇન્જેક્શન આપ્યું છે, 2 દિવસથી ના પાડે છે, આજે હવે ફરી વાર લેવા આવ્યો છું તો ફરી વાર કરંટ ડેટનું પ્રિસ્ક્રિપ્શન માગે છે। ઓલરેડી એમની પાસે મારું મધરના નામનું પ્રિસ્ક્રિપ્શન છે, હવે આ રીતે પેશન્ટને હેરાન કરે, હવે મારે છેક હોસ્પિટલમાં ઇન્કમટેક્સ ડોક્ટર પાસે પ્રિસ્ક્રિપ્શન લેવા જવાનું, એ અહીંયા નજીકમાં કોઈ ઝેરોક્સ વાળો નથી, આ કન્ડિશનમાં એ લોકો બીજું આપતા નથી, એમનું બિલ હું બતાવું તો પણ તૈયાર નથી, સાંભળવા જ તૈયાર નથી, શું કરવાનું? ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે પડા પડી છે તે થઈ રહી છે। વડીલ, શું કહેશો, ખાસ કરીને આપ ઇન્જેક્શન લેવા આવ્યા છો, શું લાગે છે અત્યારે આખરે દવા ગુજરાત સુધી પહોંચી ગઈ છે? કોરોનાના જે ઇન્જેક્શન છે ગુજરાત સુધી પહોંચી ગયા છે, શું કહેશો? અત્યારે તો અહીંયા એક જ ઓપ્શન છે ધ્રુવી ફાર્મા, અમે અહીંયાથી કોઈ બી સગાવાલા કે સંબંધીઓ માટે અહીંયા જ ઇન્જેક્શન લેવા માટે આવીએ છીએ અને અહીંયા સીધા મળતા નથી, ડાયરેક્ટ
આપણે બધા પ્રૂફ આપવા પડે છે, બધું નંબર વંબર લખાવીને પછી જ મળે છે, ત્યાં સુધી આપતા નથી આ લોકો. ચોક્કસથી કહી શકાય કે ધ્રુવી ફાર્મામાં અત્યારે જે ઇન્જેક્શનો આવ્યા છે તેને લેવા માટે લોકો આવ્યા છે, લોકો લાઇનમાં છે અને વહેલી સવારથી છે. અમદાવાદની અંદર ધ્રુવી ફાર્મા અને એક અન્ય ઇન્કમ ટેક્સ પર આવેલી ફાર્મા બે જગ્યાએ મળે છે અને જેમાંથી ધ્રુવી ફાર્મા પર મોટી સંખ્યામાં લોકો આજે સવારથી જ લાઇનમાં લાગેલા જોવા મળે છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ.